આપ સોશિયલ એન્ટરપ્રિન્યોર છો, એટલે મારે તમને પૂછવું છે કે તમારા જે કમ્યુનિટી છે એમાં એવું ખાસ જોવામાં આવતું હોય છે કે જે પ્રમાણે ટાટા એન્ડ વાડિયા છે આપણે બધા જોયા, અને આજની તારીખમાં પણ સોશિયલ એન્ટરપ્રિન્યોર્સના લીધે ક્યાંક સમાજમાં જે યુવાઓ હોય છે એન્ટરપ્રિન્યોર્સમાં જ બનતા હોય છે, ખૂબ જ સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનતા હોય છે અને ઉદ્યોગો કરતા હોય છે, એ લોકો ક્યાંય જોબ્સ આની પાછળનો હાર્દ શું છે, આ સમાજમાં આવું જોવા કેમ મળતું હોય છે? તમે સાંભળ્યું તો પારસી ધાય નેમ ઇઝ ડોનેશન કહેવાય છે. અમારા પારસીસમાં પહેલાથી જ એવું હોય કે ભાઈ અમારું જે આપણે કહી વી વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. આઈ સેઝ આઈ ટોલ્ડ યુ વી આર ઓલસો વેરી બિગ પેટ્રિયોટ્સ. અગર તમે માન ફિલ્મમાં છે માનેક શાહ યા બીજા બધા મોટા મોટા નામો સમજે છે, રતન એવા બિઝનેસમેનો સાંભળે છે, વી ઓલવેઝ વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી ઇન વોટ અવર બેસ્ટ વે વી કેન. બરોબર, અમારે જે બી લેવલ છે અમે એમાં બેસ્ટ કરવા માંગીએ છીએ. હવે તમે જે કહ્યું તો બાય ડિફોલ્ટ પહેલાથી એવું હતું, હવે પ્રોફેશનલ્સ વધારે છે પારસીસ, અધરવાઇઝ પહેલા તો બાય ડિફોલ્ટ ઇટ વોઝ કે તમારે બિઝનેસ કરવાનું અને યા યુ ગો ઇન ટુ સર્વિસીસ. સર્વિસીસ એટલે આર્મ ફોર્સિસ યા નેવી આર્મ, એવામાં હતું. એ બે ચીજ પર વધારે ભાર અપાતો હતો. અને પણ હવે એમને બિઝનેસ એટલા માટે હતું કારણ કે એઝ સચ અમે પાસ કહું, કારણ કે આપણે જયારે વર્ષોથી વર્ષો પહેલા બી જયારે અહીંયા બ્રિટિશર્સ હતા ઇન્ડિયામાં ત્યારે બ્રિટિશર્સો ને પારસીસ વેર થિંકિંગ કે પારસીસ, કારણ કે અમારું સ્કીન ગોરી ગોરી આમ અમે બહારથી આવ્યા હોઈએ એટલે એ લોકો અમને ઇન્ડિયન્સ એ લોકો નહોતા ગણતા, અમે તમારી જાતને પ્યોર ઇન્ડિયન ગણતા હતા. તો જે બિઝનેસીસ એસ્ટાબ્લિશ થતા હતા ઘણા બધા એ પારસીસ ના થતા હતા, કારણ કે એ લોકો બાકી બીજા લોકો પાસે જોબ કરાવતા હતા પણ દે ફેલ્ટ કે પારસીસ આર બિઝનેસમેન એટલે એ લોકોને બિઝનેસ આપતા હતા અને એ રીતે અમારો બિઝનેસમાં અમારે પ્રગતિ થતી ગઈ. એન્ડ જે અમારી જે મેં કહું ને પારસી ધાય નેમ ઇઝ ડોનેશન ચેરિટી, સોરી ધેટ્સ ધ વર્ડ, પારસી ધાય નેમ ઇઝ ચેરિટી. તો એટલે એ લોકો અમે વી બિલીવ કે આપણે જે બિઝનેસ કરીએ છીએ, હવે કમિંગ બેક ટુ વી અમારી કમ્યુનિટીમાં બહુ સારી ચીજ છે, ધો વી આર અ વેરી સ્મોલ કમ્યુનિટી પણ અમારે એવું નથી કે વી બિલીવ ઇન ટેલેન્ટ. આ એક્ઝામ્પલ એટલે આપું છું તમને કે ટેલેન્ટ ઇન ટર્મ્સ ઓફ કે મેં ઘણી બીજી કમ્યુનિટીઝમાં જોયું છે કે ભાઈ પોતાની જ કમ્યુનિટીના લોકોને એ લોકો પ્રેફરન્સ આપે ને આગળ વધારે નહીં, ઓલ ધેટ દે ટ્રાય ટુ સપોર્ટ ધર ઓન પીપલ. પછી ભાઈ અમારામાં એવું નથી, અમારામાં વી વોન્ટ ટુ સપોર્ટ એવરીબડી. આજે બી મેં જોયું છે કે અગર આજે બહેનો માટે કામ કરું છું તો હું એવું નથી કરતી કે ભાઈ મારે ખાલી પારસી બહેનો માટે જ કામ કરવાનું છે. ત્યારે બીજા સમાજમાં કે તમે પટેલ સમાજ જો, મારવાડી લો, મુસ્લિમ સમાજ જો, એ લોકો શું કરશે, એ લોકો એ લોકોની સમાજની જ બહેનો માટે કામ કરશે. તમે જે કન્ડિશન પર આવ્યા હતા ઇન્ડિયામાં એ આજની તારીખ સુધી પણ ફૂલફિલ કરી રહ્યા, એટલે વોટ આઈ વોન્ટ ટુ કન્વે કે અમારી એ મેન્ટાલિટી છે ફોર અસ હ્યુમન. સૌથી પહેલા અમારા માટે એક હ્યુમેનિટી મોટી ચીજ છે, અમારા માટે એવું નથી કે ભાઈ કમ્યુનિટી યા રિલિજન મોટું છે, અમારા માટે અમારી હ્યુમેનિટી છે કે અમારી એક હ્યુમેનિટી, અને બીજું અમારા માટે અમારો દેશ બહુ મોટો છે. એટલે ઓન ધીઝ ટુ એસ્પેક્ટ અમે, એટલે તમે જયારે એન્ટરપ્રિન્યોર ની વાત કરી તો આ જ ફંડામેન્ટલ થી અમે કામ કરીએ છીએ. અને એન્ટરપ્રિન્યોર માં ઓબ્વિયસલી વી ફીલ કે અમને એવું પહેલાથી નાખવામાં આવ્યું છે કે વી આર હિયર ટુ હેલ્પ પીપલ, એટલે યુ હેવ ટુ જનરેટ જોબ્સ એન્ડ ગીવ બેક ટુ ધ સોસાયટી. તમે દેશની વાત કરી એટલે